વેલકમ બેક બ્રેક બાદ બુલેટિનમાં પુનઃ સ્વાગત. વાત કરીશું સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલને લઈને જે સમાચાર સામે આવી રહ્યા છે તેના વિશે. રાજ્યમાં હજી પણ બે દિવસ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, તો આવનારા બે દિવસ પણ આ જ રીતે વરસાદી માહોલ યથાવત રહી શકે છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે, તો આ તરફ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદી માહોલ યથાવત રહેશે. તો અમદાવાદમાં પણ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. જૂનાગઢ, પોરબંદર, દ્વારકામાં પણ ભારે વરસાદ આગામી બે દિવસ વરસી શકે છે. તો આ તરફ ભાવનગર, જામનગર અને દીવમાં પણ ભારે વરસાદ વરસે તેવી પૂરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ભારે વરસાદને કારણે દરિયો તોફાની બની શકે છે. માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના પણ તંત્ર દ્વારા આપી દેવામાં આવી છે. તો વરસાદી માહોલ જે રીતે સમગ્ર રાજ્યમાં સર્જાયું છે, હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે કે આવનારા બે દિવસ હજી પણ ભારેથી અતિભારે વરસાદ સમગ્ર રાજ્યમાં વરસી શકે છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતને મેઘરાજા ગમરોળી શકે છે તેવી આગાહી. તો આ તરફ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની જે વકી છે તે વ્યક્ત કરાઈ છે. તો આજ વિષય પર વધુ વિગતો મેળવીશું. સંવાદદાતા આયુષી યાજ્ઞિક જોડાઈ ગયા છે આ વિષય પર વાત કરવા માટે. આયુષી, જે રીતે વરસાદી માહોલ સમગ્ર રાજ્યમાં જોવા મળી રહ્યો છે, હજી પણ બે દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ વ્યક્ત કરી રહ્યું છે, શું અપડેટ્સ અને શું માહિતી આ દિશામાં પ્રાપ્ત થઈ? હવામાન વિભાગે જે આગાહી વ્યક્ત કરી છે તે મુજબ તેની અસર છે તે શરૂ થઈ ગઈ છે. જે રીતે ગઈકાલે જ હવામાન વિભાગે જે પ્રિડિક્શન આપ્યા હતા કે ગુજરાત રાજ્યમાં જે મેઘમહેર છે તે જોવા મળશે, અતિભારે વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી હતી. હાલ રાજ્ય પર જે બે વરસાદી સિસ્ટમ છે તે એક્ટિવેટ છે. એક સિસ્ટમ છે કે જે મહારાષ્ટ્ર તરફથી આગળ વધી અને અત્યારે હાલ દક્ષિણ ગુજરાત તરફ પહોંચી ગઈ છે, તો બીજી એક સિસ્ટમ જે લો પ્રેશર સિસ્ટમ હતી જે બંગાળની ખાડીમાં સર્જાઈ હતી તે મધ્ય ગુજરાતથી પસાર જે મધ્યપ્રદેશથી પસાર થઈ અને મધ્ય ગુજરાત તરફ આગળ વધી ગઈ છે. તેની અસરો જોવા મળી રહી છે. અમદાવાદમાં વહેલી સવારથી જ ગાજવીજ સાથે જે અતિભારે વરસાદ છે તે વરસી રહ્યો છે. સુરતની વાત કરીએ તો સુરત, વલસાડ, નવસારીમાં પણ ભારેથી અતિભારે વરસાદ છે તે વરસી રહ્યો છે. ત્યારે આપણે હાલ કઈ પ્રકારની જે વેધર અપડેટ છે તે જોવાની જે પ્રયત્ન કરીશું કે કઈ રીતે હાલ જે વરસાદી સિસ્ટમ છે આ સેટેલાઇટ ઇમેજીસમાં જોઈ શકાય છે કે અત્યારે હાલ આ પ્રથમ એક સિસ્ટમ છે કે જે આ સિસ્ટમ છે તે અહીંયા બંગાળની ખાડીમાં સર્જાઈ હતી. બંગાળની ખાડીમાંથી મધ્યપ્રદેશ થઈ અને તે હવે મધ્ય ગુજરાત તરફ આગળ વધી છે. હાલ આ સિસ્ટમ દાહોદ પહોંચી છે, પરંતુ તેની સૌથી વધુ અસર છે તેની આસપાસમાં જેટલા પણ વિસ્તારો છે તેમાં જોવા મળશે. હાલ અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં વહેલી સવારથી જ ગાજવીજ સાથે ભારે વરસાદ છે વરસી રહ્યો છે. અત્યારે આ સિસ્ટમ દાહોદમાં અત્યારે સ્થિત છે, પરંતુ હમણાં બે કલાક બાદ જ તે આગળ વધી જશે અને અમદાવાદ તરફ આગળ આવશે. અત્યારે જે તેની અસરો છે તે પણ અમદાવાદમાં જોવા મળી રહી છે. ત્યારે બીજી એક અન્ય સિસ્ટમની વાત કરીએ તો તે અત્યારે અહીંયા જોવા મળી રહી છે. જે મહારાષ્ટ્ર તરફ સિસ્ટમ એક્ટિવેટ થઈ હતી તે મહારાષ્ટ્રથી હવે દક્ષિણ ગુજરાત તરફ એક્ટિવેટ થઈ ગઈ છે. દક્ષિણ ગુજરાતના વલસાડમાં હાલ જે ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે. સુરતમાં પણ હાલ જે ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે. સાથે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના પણ દરિયાકાંઠા વિસ્તારો આજે જોઈ રહ્યા છે, તેમાં પણ ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી રહી છે. ખાસ કરીને ભાવનગર, ઉના, જૂનાગઢમાં અત્યારે હાલ ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે. દરિયાકાંઠા વિસ્તારો જે છે તેને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. જો હાલ મધ્ય ગુજરાતની વાત કરીએ તો આ સિસ્ટમ છે ખૂબ જ મજબૂત છે, ખૂબ જ મોટી છે આ સિસ્ટમ. આ સિસ્ટમને કારણે જે અતિ ભારે વરસાદ છે તે પડવાનો છે. આ સિસ્ટમની અસર અમદાવાદ, વડોદરા, મહેસાણા અને જે દાહોદ છે તેમાં 24 કલાક સુધી રહી શકે છે. એટલે કે જે આજનો દિવસ છે તે અમદાવાદ માટે ખૂબ ભારે કહી શકાય, કારણ કે અતિભારે વરસાદ છે તે પડવાનો છે. વહેલી સવારથી ધોધમાર વરસાદ છે તે શરૂ થઈ ચૂક્યો છે. અન્ય સિસ્ટમની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની સિસ્ટમ છે, આ સિસ્ટમ છે તે પણ ખૂબ જ ભારે સિસ્ટમ છે. આ સિસ્ટમના કારણે જે ખૂબ જ અનરાધાર વરસાદ છે વરસી શકે છે. આ સિસ્ટમની અસરો છે તે પણ બે દિવસ સુધી રહેવાની છે. એટલે કે બે દિવસમાં સિસ્ટમ સુરત બાદ પછી મધ્ય ગુજરાત તરફ આગળ વધશે. એટલે કે અમદાવાદ, વડોદરા સહિત જેટલા પણ મધ્ય ગુજરાતના શહેરો છે તેમાં ધોધમાર વરસાદ વરસશે. અમદાવાદની વાત કરીએ તો પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર હોય ધોધમાર વરસાદ હાલ પણ જે વરસી રહ્યો છે. પશ્ચિમ વિસ્તારની વાત કરીએ તો એસજી હાઈવે, ઇસ્કોન, શ્યામલ, જે વેજલપુર, નારણપુરા, નવરંગપુરા સ્ટેડિયમ, ચારસ્તા, તમામની તમામ જગ્યાએ અત્યારે ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે. ગાજવીજ સાથે વરસાદ છે વરસી રહ્યો છે. સાથે લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની પણ જે સૂચના છે તે આપવામાં આવી છે. જે રીતે અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ઓફિસ ટાઈમ છે, લોકો ઘરની બહાર નીકળવાનું જે ટાળવાની જે એક સૂચના છે તે પણ આપવામાં આવી છે. સાથે જે રીતે અત્યારે વરસાદી માહોલ છે, ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે તંત્ર દ્વારા પણ જે તકેદારી જે છે
છે તે લેવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. એટલે કે અત્યારે આ ધોધમાર વરસાદ છે તે અત્યારે વરસી રહ્યો છે. આ બંને સિસ્ટમની અસર છે બે દિવસ સુધી રહેવાની છે. એટલે કે કહી શકાય કે બે દિવસ છે ગુજરાત રાજ્યમાં અનરાધાર વરસાદ છે તે રહી શકે છે. અને તેની સૌથી વધુ અસર જો ક્યાંય જોવા મળે તો તે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત છે. દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, તાપીમાં અત્યારે હજી ધોધમાર વરસાદ છે આ સિસ્ટમના કારણે પડી રહ્યો છે અને હજુ પણ આગામી બે દિવસ માટે આ જ પ્રકારની જે સ્થિતિ છે તે સર્જાશે. ત્યારબાદની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ જે એ જ પ્રકારની સ્થિતિ છે, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, અમદાવાદ સહિત ગાંધીનગર તમામે તમામ જે શહેરો છે તેમાં પણ અત્યારે ધોધમાર વરસાદ છે તે પડી રહ્યો છે. અને આગામી બે દિવસ પણ આ જ પ્રકારે જે સ્થિતિ છે તે રહેશે. બંને સિસ્ટમ ખૂબ મજબૂત છે. બંને સિસ્ટમની અસરો છે તે ગુજરાત તરફ આવીને જ એક્ટિવેટ થઈ છે. જે સિસ્ટમ પહેલાં મહારાષ્ટ્રથી તે દક્ષિણ ગુજરાત પહોંચી ત્યારબાદ તેની અસર શરૂ થઈ. એટલે કે આ સિસ્ટમની અસર છે ખૂબ જ મજબૂત રહેવાની છે અને બે દિવસ માટે આ જ પ્રકારની જે સ્થિતિ છે તે રહેશે. અમદાવાદમાં જે રીતે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તંત્રને પણ એલર્ટ રહેવાની સૂચના આપી દેવામાં આવી છે. લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની પણ જે સૂચના છે તે આપી દેવામાં આવી છે. એટલે કે લોકોને પણ હવે સચેત રહેવું પડશે અને ઘરની બહાર નીકળવાનું ટાળવું જ રહેશે કારણ કે અતિભારે વરસાદ છે તે બે દિવસ અમદાવાદમાં પડવાનો છે. જી તોરલ, આયુષી જે રીતે આપ જણાવી રહ્યા છો, જે વરસાદી સિસ્ટમ વિશે આપ માહિતી આપી રહ્યા છો, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતને સૌથી વધુ પ્રભાવિત કરી શકે છે આ બંને સિસ્ટમ. જો આ સિસ્ટમની દિશા ફંટાય છે તો રાજ્યમાં અનેક વિસ્તારોમાં એટલે અન્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસી શકે તેવી કોઈ શક્યતા? તોરલ, જે રીતે પવનોની દિશા હોય છે તે મુજબ જ આ જે સિસ્ટમો છે આગળ વધતી હોય છે. જે ફરી એક વખત હું અહીંયા બતાવવા માંગીશ કે હાલ જે સિસ્ટમ છે કે આ મધ્ય ગુજરાત તરફ છે, પરંતુ જો પવનોની દિશા બદલાય અને આ મધ્ય ગુજરાતથી જે કચ્છ અને સૌરાષ્ટ્ર બાજુ જવાની છે તેની બદલે તે રાજસ્થાન તરફ પણ ફંટાઈ શકે છે. જો બીજી એક સિસ્ટમ છે કે જે અત્યારે જોઈ શકાય છે કે અત્યારે દક્ષિણ ગુજરાત તરફ છે, જો આ સિસ્ટમ છે તેને પવન અત્યારે હાલ જેની ગતિ દેખાઈ રહી છે તે મુજબ તે સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહી છે, પરંતુ જો પવનોની દિશા બદલાશે તો તે કાં તો મધ્ય ગુજરાત તરફ આગળ વધશે અથવા તો તે મધ્યપ્રદેશ તરફ આગળ વધી જશે. પરંતુ હાલ જે રીતે હવામાન વૈજ્ઞાનિકો છે તે જણાવી રહ્યા છે તે મુજબ આ સિસ્ટમ છે તે પણ મધ્ય ગુજરાતથી પસાર થઈ કચ્છ અને જે સૌરાષ્ટ્ર તરફ આગળ વધશે. અને હાલ જે સિસ્ટમ જે દેખાઈ રહી છે દક્ષિણ ગુજરાતની, તે દક્ષિણ ગુજરાતની સિસ્ટમ છે તે હાલ સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહી છે. જો પવનોની દિશા બદલાશે તો આ સિસ્ટમો ક્યાંય પણ ફરી શકે છે. એવું પણ બની શકે છે કે જો પવનોની દિશા બદલાય તો આ સિસ્ટમ છે ફરી અરબી સમુદ્રમાં જઈ શકે છે. આ સિસ્ટમની વાત કરીએ તો અત્યારે સિસ્ટમ મધ્યપ્રદેશથી મધ્ય ગુજરાત આવી છે, પરંતુ જો અહીંયાથી પવન આ તરફ ફૂંકાશે એટલે કે મધ્યપ્રદેશ તરફ જો પવનો ફૂંકાશે તો આ જે સિસ્ટમ છે તે ફરી મધ્યપ્રદેશ તરફ આગળ વધશે. જો આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે પણ આ જ રીતે જે સ્થિતિ સર્જાઈ શકે છે. આવતીકાલે પણ જોઈ શકાય છે કે આ કઈ રીતે આવતીકાલના દ્રશ્યો આપણે બતાવીશું એપના માધ્યમથી કે અહીંયા પણ જે રીતે જોઈ શકાય છે કે આવતીકાલે પણ મેઘરાજા છે તે જે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતને ખૂબ જ અતિભારે વરસાદ જે છે તે આપશે. અત્યારે આ જે સિસ્ટમ આપ જોઈ શકાય છે કે આ સિસ્ટમ છે તે અહીંયાથી જે સિસ્ટમ હતી જે મધ્ય ગુજરાતની સિસ્ટમ તે અહીંયા પહોંચી ગઈ છે અને જે દક્ષિણ ગુજરાતની સિસ્ટમ હતી તે પણ વચ્ચે, એટલે કે બંને સિસ્ટમ એક બની ગઈ છે. આવતીકાલના દ્રશ્યો છે, આવતીકાલે આ પ્રમાણે જે સિસ્ટમ છે તે બની જવાની છે. ત્યારબાદની વાત કરીએ તો ત્યારબાદ આ સિસ્ટમો છે તે છૂટી પડી જશે અને ત્યારબાદ એક સિસ્ટમ છે તે ખોરવાઈ જશે અને બીજી એક સિસ્ટમ છે તે એક્ટિવેટ રહેશે. બીજી સિસ્ટમની અસર પણ અમદાવાદમાં જોવા મળશે, એટલે કે મધ્ય ગુજરાતમાં તેની અસર જોવા મળશે. આજે દક્ષિણ ગુજરાતમાં સિસ્ટમ છે એ આવતીકાલ સાંજ સુધીમાં આ પ્રકારે દક્ષિણ ગુજરાતમાં જ રહેશે. અને જે બે સિસ્ટમ ભેગી થઈ હતી તેમાંથી એક છે તે વિખેરાઈ ગઈ છે અને એક સિસ્ટમ છે તે હજુ પણ સક્રિય રહી છે. એટલે કે આ જ પ્રકારે રહેશે. અત્યારે જે મુજબ હવામાન વૈજ્ઞાનિકો જણાવી રહ્યા છે તે મુજબ જ થઈ રહ્યું છે કારણ કે હવામાન વિભાગે જે આગાહી આપી હતી તે તમામ આગાહી સાચી પડી છે. ત્યારબાદની વાત કરીએ તો જો બુધવારે રાત્રે એટલે કે આવતીકાલે રાત્રે અને ગુરુવારની વાત કરીએ તો આખો જે ટ્રફ જોઈ શકાય છે દ્રશ્યોમાં, આખે આખી વરસાદી સિસ્ટમ છે કે જે છૂટી છૂટી છે, પરંતુ આ તમામે તમામ સિસ્ટમ છે એક બની જશે અને તેની પણ અસર છે ગુજરાતમાં જોવા મળશે. કારણ કે અત્યારે જોઈ શકાય છે કે આખો પટ્ટો છે તેમાં આખું ગુજરાતને સૌથી વધુ આ પટ્ટો આવેલો છે જે વરસાદી માહોલનો. આ પરમ દિવસે એટલે કે ગુરુવારની વાત કરીએ તો ગુરુવારે વડોદરામાં ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે કારણ કે સિસ્ટમ છે તે વડોદરા તરફ એક્ટિવેટ છે. જે સિસ્ટમ સુરત તે હવે આગળ વડોદરા તરફ પહોંચશે, એટલે કે મધ્ય ગુજરાત તરફ આગળ વધી રહી છે. ત્યારબાદ પણ આ જે સિસ્ટમ છે ગુજરાત તરફ જ એક્ટિવેટ રહેવાની છે અને જે સિસ્ટમ જે છૂટી પડી ગયેલી હતી તે ગુરુવારે આખી સિસ્ટમ છે તે એક બની જશે અને ફરી એક વખત મધ્ય ગુજરાતને તે ગમગોળશે. જોઈ શકાય છે કે આ મધ્ય ગુજરાતમાં ફરી એટલે કે ગુરુવારે આ સિસ્ટમ બની ગઈ છે. ગુરુવારે પણ આ જ રીતે સિસ્ટમ છે તેની અસર જોવા મળશે. એટલે ફક્ત બે દિવસ નહીં પરંતુ પાંચ દિવસ મધ્ય ગુજરાતમાં વરસાદ રહેશે. પ્રથમ ત્રણ દિવસે તે ધોધમાર વરસાદ રહેશે, ત્યારબાદ સામાન્ય વરસાદ જે છે તે પડી શકશે. આ જે છૂટી છૂટી સિસ્ટમો હોય છે જ્યારે પણ કોઈ પણ સિસ્ટમ બનતી હોય છે જે ટ્રફ હોય છે તે જ્યાં પિંક પાર્ટ હોય છે ત્યાં
ત્યાં જ આવીને ભેગો થતો હોય છે અને ત્યારબાદ એક મોટી સિસ્ટમ તૈયાર થઈ જતી હોય છે. એટલે કે 5 દિવસ માટે મધ્ય ગુજરાતમાં જ આ સિસ્ટમ રહેશે અને ગોર ગોર ફરી અને ફરી એક વખત મધ્ય ગુજરાત તરફ જ આગળ વધશે. એટલે કે જો પવનોની દિશા બદલાશે તે છતાં પણ તે ફરી એક વખત પાછી આવી જશે અને ફરી એક વખત તે મધ્ય ગુજરાતમાં જ આવશે. એટલે કે મધ્ય ગુજરાત માટે આગામી 5 દિવસ ખૂબ ભારે છે. એમ 5 દિવસમાંથી જે પ્રથમ 3 દિવસ છે તે ખૂબ વધારે ભારે છે. એટલે કે 3 દિવસ માટે તંત્રને પણ એલર્ટ રહેવાની જે સૂચના છે તે આપી દેવામાં આવી છે. લોકોને પણ કામ વગર ઘરની બહાર ન નીકળવાની જે સલાહ છે, સૂચન છે તે આપી દેવામાં આવ્યું છે. બિલકુલ આયુષી, આભાર તમામ જાણકારી માટે. તો જે રીતે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને આગામી 3 દિવસ મેઘરાજા ગમરોળી શકે છે. ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આ સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. તો અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદના સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી આ તરફ કરવામાં આવી રહી છે, પરંતુ આજે વહેલી સવારથી મેઘરાજા જે રીતે મહેરબાન થયા છે, આજે આખો દિવસ અમદાવાદમાં વરસાદ વરસે તો નવાઈ નહીં. અમદાવાદની સાથે સાથે જો વાત કરવામાં આવે તો ગાંધીનગર, સાણંદ, બાવળા તમામ જગ્યાએથી સમાચારો મળી રહ્યા છે. આ તરફ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતને લઈને પણ હવામાન વિભાગે આગાહી કરી છે કે આવનારા 2 દિવસ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.